શેત્રુંજી ડેમ પાણી સલાહકાર સમિતિએ કરેલા નિર્ણયનો અધિકારીઓએ અનાદર કર્યો હોવાને લઈ કલેક્ટર કચેરી ખાતે ખેડૂત એકતા સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। શેત્રુંજી ડેમનું પાણી ડાબા જમણા કાંઠાના છેવાડાના ગામના ખેડૂતોને આપવા માટેની મળેલી બેઠકમાં અધિકારીઓ સમક્ષ ઠરાવ કરવામાં આવ્યો હતો। તેમ છતાં સલાહકાર સમિતિએ કરેલા સર્વાનુમત ઠરાવને અવગણના કરી અધિકારીઓએ ડાબા જમણા કાંઠાના છેવાડાના ખેડૂતોને પાણી આપવાના ઠરાવને રદ કરી તેની મનસુબી પ્રમાણેનો નિર્ણય કર્યો છે। જે ખેડૂતોને અન્યાય કરતો હોવાને લઈ ખેડૂત એકતા મંચના નેજા હેઠળ કલેક્ટર કચેરી ખાતે અને કાર્યપાલક એન્જિનિયર ખાતે આવેદનપત્ર પાઠવી અધિકારીઓએ કરેલા નિર્ણયને રદ કરવાની માંગ કરવામાં આવી હતી। ગઈ ત્રીજી તારીખે સલાહકાર સમિતિની પાલિતાણા શેત્રુંજી ડેમે જે મિટિંગ મળેલી અને સલાહકાર સમિતિના નિર્ણયને જ કાયમી માટે માન્ય ગણાવવામાં આવે છે। એ વખતે તળાજા, મહુવા અને પાલિતાણાના ત્રણ ધારાસભ્યો હતા, વિવિધ ક્ષેત્રના બધા સમિતિના પ્રમુખો હતા અને અમે પણ હાજર હતા અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર હતા। ત્યારે છેવાડા સુધી છેક ભૂંભલી ડાબા કાંઠે અને જમણા કાંઠે છેક સથરા સુધી ચાર પણ આપવાની બોલી કરી હતી અને ત્યાર પછી આજે બે દિવસ પહેલા સાહેબે જ્યારે એના ફોર્મ ભરવાઈ ગયા ત્યારે કે હવે તમારા છેવાડાના ત્રણ જ પાનના ફોર્મ સ્વીકારવામાં આવશે એટલે ત્રણ પાકે આ ખેડૂત પાણથી ખેડૂતોનો કોઈ દી મોલાજ પાકે નહીં અને ત્રણ પાકમાં કોઈ દી કાંઈ કોઈ ખેડૂતોને ઘાસચારો કે એવું કાંઈ થઈ ન શકે એટલે આજે અમે અહીંયા કલેક્ટર સાહેબને અને કાર્યપાલક ઇજનરને રજૂઆત કરવા આવ્યા છીએ અને જો અત્યારે અમારી રજૂઆતને માન્ય રાખવામાં નહીં આવે તો આ ખેડૂતો અને આગેવાનો આયરે હમણાં જ ચર્ચા કરી અને અમે આમરણ ઉપવાસ આપવાની અને ચીમકી પણ ઉચ્ચારેલી છે અને સાથે સાથે અમાણીયા શ્રી 35 વર્ષથી કેનાલ રિપેર નથી કરી રહ્યા કેનાલ ખાતાના અધિકારીઓની બેદરકારીને કારણે એટલે અવાણીયા સુધી કેનાલ રિપેર કરવાની પણ અમે સમિતિમાં ઠરાવ કરેલો છે તો અત્યારે એમ કે છે કે અમે અવાણીયા સુધી રિપેર કરી દેવું પણ પાણ આપજો નહીં અમારા અધિક્ષક સાહેબ બી ગયા છે રજા ઉપર એટલે અધિક્ષક સાહેબ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી હું ખેડૂતોને કહી અને હું પોતે અહીંયા વ્યક્તિગત બેસી જવાનો છું અને એમાં જો કોઈ ખેડૂતો કે આગેવાનો મારી સાથે આવે તો એ તમામ જવાબદારી પોતે ખેડૂતો આવવાના છે પણ મોટી સંખ્યામાં આવે અને એમાં કાંઈ પણ પરિસ્થિતિ થાય તો એ તમામ જવાબદારી આ કાર્યપાલક ઇજનરની થાય છે।